ષઠ પાઠ રમણીયા નગરી રળિયામણી નગરી વિદ્યાર્થી મિત્રો ષઠ પાઠ રમણીયા નગરી રળિયામણી નગરી આપણે આ પાઠનું શ્રવણ અને પઠન કરીએ ગાંધીનગરમ ગુર્જર રાજ્ય राजधानी अस्ति, अस्थ अस्ति। सुयोजित बहुनि दर्शनीयानि स्थानानि दर्शनीयानी यथा यहासवालय महात्मा अक्षरधाम मंदर एवं इंद्रोडा पक्षी उद्यानम्। गांधीनगर गुजरात राज्यनु पाटनगर छे આ સુંદર અને સુઆયોજિત શહેર છે અહીં ઘણા જોવાલાયક સ્થળો છે જેમ કે સચિવાલય મહાત્મા ગાંધી મંદિર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ઇદમ સચિવાલય ભવનમ અસ્તી અસ્મિન ભવને વિધાનસભાયા

આ મકાનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી સંભાળે છે સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે અસ્માકમ રાષ્ટ્રપિતુ શ્રીમતઃ મહાત્મનઃ गांधी महोदयस्य स्मृतिरूपेण एतस्य मन्दिरस्य निर्माणम् अभवत् यत् महात्मामन्दिर नाम्ना प्रसिद्धम् अस्ति महात्मा गांधी महोदयः भारतस्य स्वतन्त्रतायाः कृते भृशं प्रयत्नम् अकरोत् एतानि सर्वाणि कार्याणि चित्ररूपेण અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સંતી આપણા રાષ્ટ્રપિતા શ્રીમાન મહાત્મા ગાંધી મહોદયની સ્મૃતિરૂપે આ મંદિરનું નિર્માણ થયું હતું તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે મહાત્મા ગાંધી મહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો આ બધા કાર્યો ચિત્રરૂપે

अत्र अत्र अच्छा चिताकर्षक विशाल उद्यानम अस्थ प्रतिदिन बहवे यात्रिका का मंदर से दर्शनाथम आगच्छन्ति। आ अक्षरधाम एक विशाल मंदिर है आ मंदिर में प्रदर्शन विभाग खूबज सुंदर छे પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે અહીં મનને આકર્ષનાર એક વિશાળ બગીચો પણ છે દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે ગાંધીનગરસ્ય સમીપે

ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ અહીં છે આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે અહીં એક સાપઘર પણ છે જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનાર્થમ સતતમ પ્રવૃત્તા અસ્તી ગાંધી મંદિરથી નજીકમાં જ વિદ્યાભવન નામની વિશાળ ઇમારત છે તે જ ઈમારત જીસીઈ આર ટી તરીકે જાણીતી છે વિદ્યાભવનમાં જીસીઈઆરટી નામની પરિષદની કચેરી છે આ પરિષદ આપણા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન માટે નિરંતર કાર્યરત રહે છે ગાંધીનગરે વિશાળ સ્વચ્છ માર્ગા ચર્ત એતસ્મિન નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સીધી નગરે બહવ પાદપા સી તેના કારણેનઈદર વિશ્વસ્ય હરિતનગર રૂપેણ અપી પ્રસિદ્ધ ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે આ શહેરમાં અનેક રળિયામણા બગીચાઓ છે શહેરમાં ઘણા વૃક્ષો છે તે કારણે આ શહેર વિશ્વના હરિયાળા શહેર તરીકે પણ જાણીતું છે વિદ્યાર્થી મિત્રો ષ્ઠ પાઠઃ રમણીયા નગરી રણિયામણી નગરીમાં આપણે ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેરની કેટલીક વિશેષતાઓ જોઈશું ગાંધીનગર ગાંધીનગરમ ગુર્જર રાજ્ય રાજધાની અસ્તી ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે ઈદમ સુંદરમ ચ ચગરમસ્તી આ સુંદર અને સુઆયોજિત શહેર છે અત્ર બહુની દર્શનીયાની સ્થાનાની સંતિ અહીં ઘણા જોવાલાયક સ્થળો છે યથા સચિવાલય મહાત્મા મંદિરમ અક્ષરધામ મંદિરમ એવં ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ જેમ કે સચિવાલય મહાત્મા ગાંધી મંદિર અક્ષરધામ મંદિર અને ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન સચિવાલય ભવનમ સચિવાલયનું મકાન ઈદમ સચિવાલય ભવન અસ્તી આ સચિવાલયનું મકાન છે ભવને વિધાનસભા અધિવેશનાની ભી આ મકાનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે ભવને સ્થિવા રાજ્ય મંત્રીણ સચિવા અધિકારી રાજ્ય કાર્ય સંચાલયંતી આ જ ભવનમાં બેસીને રાજ્યના મંત્રીઓ સચિવો અને બીજા અધિકારીઓ રાજ્યની કામગીરી સંભાળે છે સચિવાલય એવ ગુર્જર પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય અસ્તિ સચિવાલય જ ગુજરાત પ્રદેશના શાસનની મુખ્ય કચેરી છે

નિર્માણ થયું હતું યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધ અસ્તી તે મહાત્મા મંદિર નામે પ્રસિદ્ધ છે મહાત્મા ગાંધીમહોદય ભારત સ્વતંત્રતા કૃતે ભૃશમ પ્રયત્ન અકરોત મહાત્મા ગાંધીમહોદયે ભારતની આઝાદી માટે ખૂબ પ્રયાસ કર્યો હતો એતાની સર્વાણી કાર્યાણી ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાની સંતી આ બધા કાર્યો ચિત્રરૂપે અહીં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે અક્ષરધામ મંદિર એતત

પ્રદર્શન વિભાગમાં લોકો એક ચલચિત્ર પણ જુએ છે અધ્યાત્મવિજ્ઞાનયો સંગમ અત્ર દૃશ્યતે તે આધ્યાત્મ અને વિજ્ઞાનનો સંગમ અહીં દેખાય છે અત્ર ચિત્તાકર્ષક વિશાલમ ઉદ્યાનમ અપી અસ્તી અહીં મનને આકર્ષનાર એક વિશાળ બગીચો પણ છે પ્રતિદિન બહવ યાત્રિકા એતસ મંદિર દર્શનાર્થમ આગી દરરોજ ઘણા પ્રવાસીઓ આ મંદિરના દર્શન માટે આવે છે ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન ગાંધીનગરસ્ય સમીપે એવ વિશાલમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનસ્તી ગાંધીનગરની નજીકમાં જ વિશાળ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાન છે એતસ્મિ સ્થાને ખગા ચ નિજ પર્યાવરણે એવ નિવસ આ સ્થળે પક્ષીઓ અને પ્રાણીઓ પોતાના પર્યાવરણમાં જ રહે છે ડાયનાસોર્ નામ પ્રાચીનમહાકાયપ્રા વિશેષ વિભાગ ડાયનોસોર નામના પ્રાચીન વિશાળકાય પ્રાણીનો એક ખાસ વિભાગ અહીં છે એ વિભાગ બાલાના કૃત અતીવ આકર્ષક મનોરંજક અસ્તિ આ વિભાગ બાળકો માટે ખૂબ જ આકર્ષક અને મનોરંજક છે અત્ર એકમ સર્પગૃહમ અપી અસ્તી અહીં એક સાપ ઘર પણ છે વિવિધ કુલાનામ સર્પાં અત્ર દ્રષ્ટુમ શક્નુંમ જુદા જુદા કુળોના સાપોને આપણે અહીં જોઈ શકીએ છીએ

जी सीई आर टी तरीके जाती है विद्याभवने जी सीई आर -E टी नामक परिषद कार्यालय अस् विद्यावन में जी सीई आर -E टी परिषद की कचेरी है इं परिषद अस्माक प्राथमिक शिक्षण क्षेत्र परिवर्तनाथ सतत प्रवृत्ता अस्त प्राथमिक शिक्षण क्षेत्र परिवर्तन माटे निरंतर कार्यरत रहे छे। हरित शहर गांधी नगरे विशाला स्वच्छ मार्ग च वर्तंते ગાંધીનગરમાં વિશાળ અને સ્વચ્છ રસ્તાઓ છે એતસ્મિન નગરે બહુની રમણીયાની ઉદ્યાનાની સંતિ આ શહેરમાં અનેક રણિયામણા બગીચાઓ છે નગરે બહવ પાદપા સંતિ શહેરમાં ઘણા વૃક્ષો છે તેના કારણે ઇદમ નગરમ વિશ્વ હરિતનગર રૂપેણ અપીપ્રસિદ્ધમ તે કારણે આ શહેર વિશ્વના હરિયાળા શહેર તરીકે પણ જાણીતું છે વિદ્યાર્થી મિત્રો વિશ્વના સૌથી હરિયાળા શહેર તરીકે પ્રસિદ્ધ એવું ગાંધીનગર ગુજરાતનું ફક્ત રાજકીય કેન્દ્ર જ નથી પણ સાંસ્કૃતિક શૈક્ષણિક અને ગૌરવનું કેન્દ્ર પણ છે ચાલો મિત્રો આપણે ધોરણ આઠમાં વિશેષ સંસ્કૃત પાઠ છે છ કે રમણીય નગરી સુંદર નગરી વિશે આપણે જોઈશું તો કે ગાંધીનગર એક સુંદર નગર છે શહેર છે પાટનગર છે આપણું ગાંધીનગર એ આપણું પાટનગર છે તો ત્યાં હરિત લીલી હરિયાણી ધરતી માતાએ સુંદર સાડી પહેરી વહેરી શોભી ઉઠે એવું ગાંધીનગરનું હરિત નામથી ઓળખાય છે તો ત્યાં ઉદ્યાનો મોટા મોટા વિભાગો ઘણું બધું આવેલું છે પક્ષી ઉદ્યાન તો આ પાઠમાં વર્ણન કર્યું છે કે કે મોટું તે પાટનગર છે આપણું અને ત્યાં રમણીય નગરી છે સુંદર નગરી છે મંદિર બી સારું છે અક્ષરધામ મંદિર જોવાલાયક છે ઉદ્યાનો છે ઉદ્યાનોમાં ઘણા બધા પક્ષીઓ આવે છે અને લોકો નાના બાળકો લીધે ત્યાં એન્જોય કરવા પણ જાય છે એવું અક્ષરધામ સુંદર મજાનું આવેલું છે તો આપણે એ પાઠનું આપણે સ્વાધ્યાય જોઈશું આપણે શું જોઈશું સ્વાધ્યાય તો પ્રશ્ન એવો છે કે ગુજરાત રાજ્ય રાજધાની કેમ નગરમ હસ્તી પ્રશ્ન એકમાં તો એવું છે કે જોઈને લખો શુદ્ધ ઉચ્ચારણ સારા અક્ષરે લખો એટલે પર લખ્યો નથી મિત્રો પ્રશ્ન માં એવું છે નીતિના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપવાના છે સમા આપવાના છે સંસ્કૃતમાં નીતિના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો ગુર્જર રાજ્ય રાજધાની કિમ હસ્તી તો ગાંધીનગરમ કઈ આવશે રાજધાની ગાંધીનગર ગુજરાત રાજ્ય રાજધાની હસ્તી ગાંધીનગર ગુજરાત રાજ્ય છે રાજધાની અસર બીજો છે સવાલ મિત્રો મહાત્મા મંદિરો તો મહાત્મા મંદિરથી અતિ દૂર એવ વિદ્યા ભવન નામ વિશાળ ભવનમ અસ્તી વિદ્યા નામ ભવન એવું વિશાળ મોટું ભવન અસ્તિ પક્ષી ઉદ્યાન એ ત્યાં पक्षि खा स्व हा, च डायनोसोर किनेवासोसोर्नाम प्राचीन प्राणी डायनोसोर नाम प्राचीन प्राणी विशेष विभाग अस्ति अर्पगृह अस्ति अथ सर्पगृहमी अस्ति ચોથવાલ છે આધ્યાત્મ અધ્યાત્મવિજ્ઞાન એવમ સંગણક કુત દશ્ય તો અક્ષરધામ નામની વિશાળમંદિરે અધ્યાત્મવિાન સંગણક દૃશ્ય હવે છે પાંચમો સ્વાતંત્રિ ક ભ્રશ્ય પ્રયત્ન અકરો તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીમહોદ ભારત સ્વતંત્ર કૃતિ ભૂષણ પ્રયત્ન કરો મહાત્મા ગાંધી ભૂસણમ પ્રયત્ન કરો હવે બીજો સવાલ એવો છે કે જોડકા જોડો પ્રશ્ન ત્રણ બીજો જો એ સવાલ જવાબ ત્રીજામાં છે જોડકા જોડો તો પહેલું છે ગાંધીનગરમ ગાંધીનગરમ બીજો છે અક્ષરધામ મંદિરમ ત્રીજું છે ઇંદોડા પક્ષી ઉદ્યાનમ ચોથું છે વિદ્યાભવનમ અને પાંચમું મહાત્મા મંદિરમ તો મિત્રો પેલા મા આવશે ગાંધીનગર કેવું છે હરિતનગરમ આખો લીલો હરિયાળી શોભી રહી છે તો હરિતનગરમ અક્ષરધામ મંદિરમ તો ચલચિત્ર દર્શાવી હતી અક્ષરધામ મંદિરમ ચલચિત્ર દ્રશ્ય હતી ઇન્દોરા પક્ષી ઉદ્યાનમ તો વિવિધ કુલાના સર્પ ઇન્દોરા પક્ષી ઉદ્યાનમાં વિવિધ કુલાના સર્પ એનો મિત્રો અર્થ એવો થાય કે જુદા જુદા પ્રકારના ત્યાં સાપ પણ જોવા મળે છે વિદ્યાભવનમ જીસીઈ આર ટી જીસીઈ આર ટી અને છેલ્લું છે મહાત્મા મંદિરમ તો અસ્માકમ રાષ્ટ્રપિતુ સ્મૃતિ આપણા રાષ્ટ્રપિતાની સ્મૃતિ ત્યાં છે એમ પ્રશ્નોચાર જોઈશું કે મમ ગ્રામે પ્રશ્નોચારમાં એવું છે કે ઉદ્યાનમ બગીચા વિશે આપણે જોયું હવે એ પ્રશ્નોચારમાં પ્રશ્નોચારનો જવાબ એવો છે કે ખાલી જગ્યા આપેલી છે એમાં અંદરથી પૂરવાની છે મમ ગ્રામે ઉદ્યાનમ અસ્થિ મમ ગ્રામે ઉદ્યાનમ અસ્થિ પહેલું જોઈએ ફરી એ રીતે ચાર પાંચ આપ્યા છે અહીંયા ઉદાહરણમાં આપ્યું છે વાક્યો કે મમ ગ્રામે વિદ્યાલય સ્થિ મંદિરમ પક્ષી ઉદ્યાનમ તડાગમ તો હવે મિત્રો આપણે પ્રશ્નોચાર જોઈશું મિત્રો તો પેલો મમ ગામે શિવસે વિશાળ મંદિરમ ગ્રામે શિવસે વિશાળ મંદિર અસર નંબર બે મમ ગ્રામે ઉદ્યાન અસર મમ ગ્રામે ઉદ્યાન અસર ત્રીજો મમ ગામે પક્ષીગૃહમ પક્ષીગૃહમ ચોથોષી મમ ગામે તડાગ અસ્ત મમ ગ્રામે અસ્તિ હવે પ્રશ્ન પાંચ છે એનું ગુજરાતીનું સંસ્કૃત બનાવવાનું છે મારું ગામ સુંદર છે તો મમ ગ્રામ મમ ગામ મનોહર અસ્થિ મારું ગામ કેવું છે મનોહર મમ ગ્રામ મનોહર અસ્થિ અહીં ઘણા બધા પક્ષીઓ છે અત્ર નેક ખગા સંધિ અત્ર ખગાહા ઘણા બધા પક્ષીઓ છે ખગાહા સંતિ એટલે છે મારા ગામમાં બગીચો છે મમ ગ્રામે ઉદ્યાનમ મમ ગ્રામે ઉદ્યાનમ અસ્તી મારા ગામમાં બગીચો છે મારી શાળા મોટી છે તો મમ પાઠશાલા વિશાલ તે મમ પાઠશાળા વિશાલ વર્તો તે ગાંધીજી નંબર પાંચમાં ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તો ગાંધી મહોદય અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ ગાંધી મહોદયે અસ્માકમ રાષ્ટ્રપિતા અસ્તિ હવે મિત્રો પ્રશ્ન છ માં પાઠના આધારે ખાલી જગ્યા પૂરવાની છે તો યોગ્ય શબ્દ અંદર આપેલા છે તો ખાલી જગ્યા બોર્ડ પર લખી છે જુઓ પ્રશ્ન છ ખાલી જગ્યાઓ અત્ર પાઠશાળા અસ્તિ પાઠશાઓ છાત્ર સંતિ જવાબ શું આવશે છાત્ર અત્ર પાઠશાલા અસર પાઠશાલામાં ખાલી જગ્યા સહિત તો જવાબ આવશે છાત્ર વિદ્યાથી કોણ છે વિદ્યાથીઓ નંબર બે અત્ર શિક્ષકખંડ અસિ શિક્ષકખંડે શિક્ષિકા શિક્ષકા ત્યુ છે અત્ર પુસ્તકાલય અસર પુસ્તકાલયે પુસ્તકાની સંતિ પુસ્તકાલયે પુસ્તકાની સંતિ તો મિત્રો અહીંયા પાઠ આપણો છ પૂરો થાય છે તો સ્વાધ્યાયમાં પ્રશ્નો બે ત્રણ ચાર પાંચ છ જે ચલાય બધા પ્રશ્ન એકમાં શુદ્ધ ઉચ્ચારણ જોઈને લખો એટલે લખ્યું નથી પ્રશ્ન બેથી બે ત્રણ ચાર પાંચ અને છ બોર્ડ પર લખ્યા બધા એ જોઈ અને નોટમાં ઉતારવાના અહીંયા આપણો પાઠ પૂરો થાય છે જય હિન્દ જય ભારત અસ્તુ